યુનિવર્સિટીમાં નમાઝનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સંસ્કૃત વિદ્યાલયની બહાર વિદ્યાર્થી નમાઝ અદા કરતો જોવા મળ્યો હતો. નમાઝ મામલે સંસ્કૃત વિદ્યાલયના વિદ્યાર્થીનું નિવેદન સામે આવ્યું. યુનિવર્સિટી વિદ્યાલયના સત્તાધીશોએ વિદ્યાર્થી સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. નમાઝ મામલે યુનિવર્સિટીના અધ્યાપક લકુલેશ ત્રિવેદીનું પણ નિવેદન સામે આવ્યું છે. ફેકલ્ટીમાં પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીની કરાશે યુનિવર્સિટી દ્વારા તપાસ. નમાઝ પઢનાર વિદ્યાર્થી એમએસ યુનિવર્સિટીનો નથી તેવું નિવેદન કહેવામાં આવ્યું હતું. વિદ્યાર્થી સામે યુનિવર્સિટી સમગ્ર મામલે તપાસ કરશે અને કાઉન્સેલિંગ કરશે. યુનિવર્સિટીમાં આજે ફરીથી એક કોઈક ધાર્મિક અનુષ્ઠાનનો એક વિડીયો વાયરલ થયેલો છે. તે અનુસંધાને યુનિવર્સિટીએ પ્રાથમિક તપાસ કરતા જાણવા મળેલું હતું કે એ વિદ્યાર્થી એમએસ યુનિવર્સિટીનો ન હતો, પરંતુ ક્યાંક અન્ય સંસ્થાઓ સાથે યુનિવર્સિટીના એફિલિએશન હોય છે, એના કામકાજ અર્થે અથવા તો કોઈ પરીક્ષાના સંદર્ભે આવ્યો હોઈ શકે, તો એની યુનિવર્સિટી દ્વારા પણ પ્રાથમિક તપાસ કરવામાં આવી રહેલી છે. અને જેમ અગાઉ પણ ભૂતકાળમાં આવી જ્યારે ઘટનાઓ ઘટી છે ત્યારે યુનિવર્સિટી એવા વિદ્યાર્થીઓને બોલાવી કાઉન્સેલિંગ કરી અને આ એક શૈક્ષણિક સંકુલ છે, શૈક્ષણિક સંકુલની જે ગરિમા છે એ જળવાઈ રહે, અન્ય જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પણ લાગણી દુભાઈ નહીં એનું પણ ધ્યાન સૌએ રાખવું જોઈએ. અને આજ અમારે વિશ્વવિદ્યાલયમાં એક બહુ મતલબ દુઃખદાયક ઘટના હોઈ હૈ. એક વ્યક્તિ મુસ્લિમ વ્યક્તિ આકે ખુલ્લે જગહ મેં નમાઝ પઢ રહા થા, જો કે વો સંસ્કૃત મહાવિદ્યાલય કે બહાર કી જગહ હૈ, ઓર વહાં પે ખુલ્લે મેં નમાઝ નહીં પઢના ચાહિયે. મેરા યે ભી યે વહાં પે ખુલ્લે મેં નમાઝ પઢ રહે થે ઓર યે દિખા રહે થે કે મતલબ કે હમ જો હમારે કિતને હમ કિતને ધાર્મિક હૈ ઓર આપ કિતને ધાર્મિક નહીં હૈ, ઓર લોગો કો વહાં પે મતલબ યે ક્યા એસી ઘટનાએ કઈ બાર હો ચુકી હૈ, એસી ઘટનાએ કઈ બાર એસી મતલબ વિડિયો બનતે આતે જાતે. મેં પ્રશાસન સે યહી ચાહુંગા કે ઇસ પર કઠિન સે કઠિન કાર્યવાહી હો કે કોઈ ભી મુસ્લિમ વ્યક્તિ ઇસ તરહ કી નમાઝ પઢને કી દ્વારા કોશિશ ના કરે. વડોદરામાં ભારતીય